સ્વાગત છે તમારું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી એની સ્વ અધ્યયન પોથી છે એનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરીશું આજે આપણે પાઠ ચાર તને ઓળખું છું માં તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ મજાનો પાઠ છે આ પાઠનું આપણે લેખિતમાં પીડીએફ સ્વરૂપે સોલ્યુશન કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો

સુકામાં સુવાળે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું લઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજું ખાજું મને કોણ દેતું ચાલો હવે આપણે બીજી કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ તો એ પણ માને લગતી છે સરસ મજાની મીઠા મધુ ને મીઠા રે લોલ એથી મીઠી તો મોરી માતરે જનનીની જોડ સખી નહીં જળેરે લોલ આ કાવ્યને આપણે લખી આગળ તો પ્રભુના એ પ્રેમ પ્રેમતણી પૂતળી લોલ જગથી જુદેરી એની જાત જાતરે જનનીની જોડ સખી નહીં રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વહાલના ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ હાથ ગુથેલ એના હીરના રે લોલ હૈયું હેમંત કરી હેલ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ તો સરસ મજાનું કાવ્ય હતું ને તો ચાલો એક લાઈક તો આપણે આપણા મમ્મી માટે કરી જ દઈશું જેને જેના મમ્મી ખૂબ જ ગમતા હોય એ ઝડપથી લાઈક કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે તમને તમારા મમ્મી છે છે કેમ ગમે ચાલો પ્રશ્ન નંબર જોઈએ વિશેની કહેવત મેળવીને તેના અર્થ લખો તો એમાં પહેલું છે ગોળ વિના મોડો કંસાર મા વિના સૂનો સંસાર તો એનો અર્થ આપણે લખીએ તો ગોળ વિના કંસાર મોળો લાગે છે તેવી જ રીતે મા વિના સંસાર પણ કેવો લાગે તો કે સ્વાદ વગરનો લાગે છે એવી રીતે આપણે ગોતી ગોતીને લખવાની છે કહેવતો ચાલો લખીએ પહેલું કહેવત આપણે લખીએ તો મા માં બીજા બધા વગડાના વા એનો અર્થ તો કે જગતમાં માં સમાન બીજું કોઈ નથી બીજી કહેવત પારકી માં જ કાન વિંધે એનો અર્થ લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે ત્રીજું મોસાળમાં જમણ ને અર્થ આવશે સર્વ પ્રકારની અનુકૂળતા હોવી તો સોલ્યુશન કરવાની મજા આવે છે ને જેને પ્રશ્ન નંબર એક અને સરસ નું સોલ્યુશન થઈ ગયું હોય એ આ વિડીયોને લાઈક કરી દેજો તમારી શાળાનું નામ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારા મિત્રોને પણ આ સોલ્યુશનની લેખિતમાં જરૂર હશે ને તો આ વિડીયોને એમની સાથે શેર કરી દેજો તમારે પણ આવી રીતે બધા જ વિડીયો જોવા છે ને તો સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેના લીધે આવનારા તમામ વિડીયો તમે જોઈ શકો અને સોલ્યુશન કરી શકો પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ તો નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દમાં લખવાનું છે તો તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો અથવા તો મેં અહીં આપેલું છે એ પ્રમાણે લખો પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો ત્યારે તમે શું કરશો તો કે જ્યારે હું પ્રવાસમાં બીજા વિદ્યાર્થીઓથી વિખૂટો પડી જાઉં તો સર્વપ્રથમ તેમને શોધવાનો પ્રયત્ન કરીશ મારી પાસે મોબાઈલ હશે મોબાઈલ નંબર હોય તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયત્ન કરીશ તેઓ નહીં મળે તો અમારા પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશ બીજું તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે તો ત્યારે તમારે શું કરવાનું તો મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને પરિવારના સભ્યો પાણી બહાર કાઢવાના પ્રયત્ન કરીશું હું ડોલ ટબલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયત્ન કરીશ લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ ત્યારબાદ ત્રીજી પરિસ્થિતિ આપેલી છે તમારા ઘરથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવતો નથી ત્યારે તમે શું કરશો તો મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ આડોશી પાડોશી અને તેના મિત્રોના ઘરે શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસની મદદ પણ લઈશ ચોથું તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો ત્યારે તમે શું કરશો તો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હોય તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય ગૂગલ મેપમાં લોકેશન હોય તો તેના વડે તો ઘરે પહોંચી જ શકાય ને ચાલો આગળ વધીએ તમે કમેન્ટની અંદર જણાવો કે તમે ઘરે જવાનો રસ્તો ભૂલી જાવ તો કઈ રીતે પહોંચશો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો તો માને જન્મદાત્રી જનની જનેતા મૈયા માતૃકા અંબા અમ્મા આઈ જનિત્રી બરાબર આવી રીતે વિશેષણ વપરાય છે તો તમે તમારી મમ્મીને કેવી રીતે બોલાવો છો બરાબર છે શું કહીને બોલાવો છો એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેના લીધે આવનારા વિડીયો તમે જોઈ શકો તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરી દેજો જેના લીધે તે સરળતાથી સોલ્યુશન કરી શકે જય હિન્દ જય ભારત કમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમારી શાળાનું નામ તથા તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે જોઈએ તો એમાં પહેલું આપણને આપેલું છે કે તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળોશ બાંધે છે તો એમાં સમાનાર્થી શબ્દ આ ત્રણમાંથી જે હોય તે તમારે ફેરવી નાખવાનો તો તણખલાનો સમાનાર્થી શબ્દ છે તરણા તો તરણા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે ત્યાર પછી બીજું અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું તો સુવાસનો સમાનાર્થી શબ્દ છે સુગંધ તો અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું ત્રીજું ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે છે તો લૂ શબ્દનો સમાનાર્થી શબ્દ તો કે ગરમી ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે હવે આપણે પ્રશ્ન નંબર છ તરફ આગળ વધીએ તો તમારા નામના વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શીર્ષક આપો તો તમારે તમારા નામની અંદર જે મૂળાક્ષરો વપરાય છે એને ઉપયોગ કરી અને તમારે દસ શબ્દ યાદ કરીને લખવાના છે એ શબ્દ લખાઈ જાય પછી એના પરથી એક સરસ મજાનો પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે તો અહીં મેં આપેલું છે મ પરથી મહેલ મંદિર મેળો માસ્ક મોટર માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ અને માર્ગ રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે મહેલની બાજુમાં સુંદર મંદિર છે તે મંદિરે દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં આપણી માસ્ક પહેરીને જ જઈશું હું મારા પિતાજી સાથે મોટર સાયકલમાં બેસીને મેળામાં જાઉં છું માણસોનું મહેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળની મીઠાઈ મળે છે મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે સાતમું મા વિશે દસ વાક્ય લખો સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું તો આ હતો પ્રશ્ન નંબર સાત હવે છેલ્લો પ્રશ્ન જોઈએ આઠમો પ્રશ્ન એની પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ સોલ્યુશન જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો તમારા વર્ગ શિક્ષકની મદદ લઈને માતાનું ગૌરવ કરતા કાવ્ય વાર્તા નવલકથા નિબંધની યાદી તૈયાર કરો તો કાવ્ય આપેલા છે જનની તને ઓળખું છું માં મીઠા મધુ ને મીઠા મેહુલા વડા બી બા આવી આંધળીમાંનો કાગળ વાર્તા નવલકથા અને નિબંધમાં છે હૃદય બાનો વાળો ભીખું અને માતૃ પ્રેમ તો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને લાઇક કરી જય હિન્દ જય ભારત કમેન્ટ કરવાનું ચૂકશો નહીં તમને આ વિડિયો કેવો લાગ્યો તથા તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો આભાર